नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे आनी अंदर जे प्रवृत्ति पहोंच्याता ते जोशुं अने त्यार पछी कोष छे एनी अंदर कई कई विविधता जोवा मळे छे एना विशे थोड़ुंक शीखवानुं छे। हवे कोष छे एनी अंदर शुं विविधता जोवा मळे तो आपणे जुदा जुदा कदना पर्ण लेवाना छे, એનું આવરણ કે સ્તર, ને ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ એને લઈને એનું આસ્થાપન કરવાનો પ્રયત્ન કરવાનો છે। એટલે કે એની અંદર આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોષો છે એ કઈ રીતે હોય અને એનો આકાર કેવી રીતે જોવા મળે, કદ કઈ રીતે જોવા મળે, ત્યાર પછી એની સંરચના કઈ રીતે થાય, તો એ બધી વસ્તુ જોવાની છે। તો પહેલી વસ્તુ એની અંદર આપણે શું જોયું કે જ્યારે આપણે એના કોષને આકાર છે એની અંદર શું સમાનતા જોવા મળે તો કે વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર છે જુદા જુદા હોય, એટલે એની અંદર કોઈ પણ પ્રકારની કદ અને આકારમાં સમાનતા જોવા મળતી નથી। તો આ પહેલી વસ્તુ આપણાની અંદર જોઈ। બીજી વસ્તુ એમાં શું જોવા મળ્યું, શું બધા કોષોની સંરચના સમાન છે? તો કે ના, બધા કોષોની સંરચનામાં માત્ર કોષ દિવાલ અને કોષ કેન્દ્રની બાબતે સમાન હોય। એટલે કોઈ પણ તમે કોષ લ્યો એની અંદર ખાલી કોષ દિવાલ અને કોષ કેન્દ્ર એ સરખા હોય, પણ આપણે એવું ના કહી શકીએ કે જે કોષ છે એ સરખા હશે। ત્યાર પછી વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા આપણે શું એની અંદર આપણે જોઈ શકીએ? તો કે આ એ આપણે શક્ય બને કેવી રીતે, તો વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષોના જે કોષ છે એના કદ છે, આકાર છે, રંગ છે, એની અંદર વિભિન્નતા છે એ આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી આપણને શું સમાનતા જોવા મળે, તો આપણને જોયું કે બધા કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર, રસધાની અને સૌથી બહાર કોષ દિવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળે છે। હવે રસધાની છે એ આપણે આગળ જોશું કે રસધાની શું છે, બરાબર છે, એ એક કોષનો મુખ્ય ઘટક છે। ત્યાર પછી આપણે અહીંયા દેખાડ્યું છે કે કેટલાક સજીવો છે એ વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે। હવે આપણે માનવ શરીરના કેટલાક કોષો જોઈએ તો આપણે માનવ શરીરની અંદર તમને ખબર છે રુધિર કોષો છે, રુધિર કોષો આ રીતે હોય। ત્યાર પછી સરળ સ્નાયુ કોષો, સ્નાયુના જે કોષો છે એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી હું જોઉં તો મને આ રીતે દેખાય। આપણી ચેતાકોષો જે તમે 10મા ધોરણમાં ભણશો ચેતાકોષ એના વિશે, જે તમને ખબર છે કે આપણે શરીરની અંદર કોઈ પણ ગરમ વસ્તુ કે ઠંડી વસ્તુ લાગે અથવા કોઈ આપણને અડે તો એનો સીધો સંદેશો એ મગજ સુધી કોણ પહોંચાડે, ચેતાકોષો। ત્યાર પછી અંડકોષ છે, શુક્રકોષ છે, અસ્થિકોષ ને મેદકોષ એટલે કે ચરબી કોષ જેને કહેવાય, આ તો આપણા શરીરના કોષો છે। તો આ દરેક કોષો છે એ જ વિવિધતા ધરાવે છે। ત્યાર પછી આપણે એની અંદર જોશું કે કોષ છે એના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે। હવે કેટલાક જે કોષો હોય એ અમીબાની જેમ આકાર બદલતા રહે છે અને કેટલાક કિસ્સાઓમાં કોષોનો આકાર છે એ વધતા ઓછા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે। હવે દાખલા તરીકે ચેતાકોષ તો એની લાક્ષણિક આકાર ધરાવે છે, એટલે કોષ વિશે સામાન્ય જે છે એ માહિતી આપણને હોવી જોઈએ કે કોષની અંદર શું શું ફેરફાર થાય છે। કોષની અંદર ખાસ તમારે એટલું યાદ રાખવાનું કે કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર હશે, પછી કોષ રસ હશે અને કોષ રસપટલ હશે। કોષ આ ત્રણ વસ્તુથી મુખ્ય રીતે બનેલો હોય, તો આ ત્રણ વસ્તુ વિશે પણ આપણે આગળ જોશું। હવે ત્યાર પછી આપણે કોષનું છે એ આપણે એનું વિભાજન વહેંચણી કઈ રીતે કરીએ, તો સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો એવું તમને પૂછે, શ્રમ વિભાજન સમજાવો। હવે તમને ખબર છે કે જે રીતે આપણા શરીરમાં આપણા દાખલા તરીકે હૃદય છે એ રુધિર છે એના પંપનું કાર્ય કરે છે, માનવ શરીરમાં હૃદયનું કામ શું છે, રુધિર પંપનું કાર્ય કરે છે। ત્યાર પછી તમને ખબર છે કે જઠર છે તો એ ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે, એ જ રીતે કોષ છે એનું પણ વિવિધ રીતે કાર્ય હોય।
હવે એની અંદર આપણે જોઈએ તો એક કોષીયમાં પણ શ્રવ વિભાજન જોવા મળે, જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે. એ વિશિષ્ટ ઘટકો એટલે ક્યાં ક્યાં, તો તમે આગળ જોશો કે કણાભ સૂત્ર છે, અંતકોષ રસજાળ છે, ગોલકી પ્રસાધન છે, લાઇસોજોમ છે, રિબોઝોમ છે, આ છે એ એના કોષરસના ઘટકો છે. તો જે રીતે માનવ શરીરમાં એના ભાગોનું અલગ અલગ કાર્ય હોય, એ જ રીતે કોષની અંદર પણ એના ઘટકોનું અલગ અલગ કાર્ય આપણને જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ કે કોષ છે એ નવા દ્રવ્યનું નિર્માણ કરે. હવે એ નવા દ્રવ્યનું નિર્માણ કરે એટલે કેવી રીતે નિર્માણ કરે, કે કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે, બરાબર છે? તો એની અંદર ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરીને એક પોતે નવો બીજો કોષ બનાવે. તો આ જે છે એના દ્વારા એ આખું કોષ દ્વારા એ નવા દ્રવ્યનું નિર્માણ કરે છે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્ય કરે છે. ત્યાર પછી આપણે એની અંદર જોશું કે કોષ જે છે એની અંદર સમાન અંગિકાઓ આવેલી છે. બધા જ કોષો હોય તો એની અંગિકાઓ છે કેવી હોય છે, એક સમાન હોય છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં કશો જ પ્રકારનો ફેર પડતો નથી, અથવા તો કયા સજીવોમાં જોવા મળે છે અને તેનાથી ફેર પડતો નથી, તો એ જે વસ્તુ છે એ આપણે અહીંયા જોશું આગળ. ત્યાર પછી આપણે એની અંદર ખાસ જોવાનું છે કે કોષ જે છે એ શાનો બનેલો છે અને કોષનું બંધારણીય આયોજન શું હોય. એ સાવ સિમ્પલ પ્રશ્ન છે ભાઈ. કોષ શાનો બનેલો હોય તો આપણે પહેલાં જ વાત કરી કે કોષ માટે ત્રણ મહત્વ જોઈ, કે કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર અને કોષરસ. આ ત્રણ મુખ્ય વસ્તુમાંથી કોષ છે એ બનેલો હોય. ત્યાર પછી એની અંદર બીજું વસ્તુ આવે કે કોષ છે એમની અંદર વિશિષ્ટ ઘટકો શું હોય, તો કોષરસ કોષોના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે તેને અંગિકાઓ કહેવાય. એની અંદર આપણે ઉદાહરણ લઈએ તો આપણે કીધું કે કણાભ સૂત્ર છે, ગોલકી પ્રસાધન, લાઇસોજોમ, રિબોઝોમ, અંતકોષરસ જાળ, તો આ જે બધા છે એના ઘટકો થયા. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે અને આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયા છે એ શક્ય બને છે. તો આ શું થયું, કોષનું આયોજન આપણે કેવી રીતે થાય એ વસ્તુ આપણે સમજ્યા. હવે ત્યાર પછી એની અંદર આપણે સમજવાનું કોષરસ પટલ અથવા કોષીય પટલ. હવે એની અંદર શું સમજવું, તો કોષરસ પટલનું પહેલાં સ્થાન શું છે, ત્યાર પછી એમાં લાક્ષણિકતા શું જોવા મળે છે અને એનું કાર્ય શું. તો સૌ પ્રથમ પહેલાં હું વાત કરું તો કોષરસ પટલ જે છે એનું સ્થાન ક્યાં હોય. કોષરસ પટલ છે એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે, એટલે બહારની તરફનું આવરણ જે હોય કોષમાં તો એને કહેવાય કોષરસ પટલ. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર તરફ આવેલું હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. ફરીથી બોલું છું, પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર તરફ આવેલું હોય છે. હવે આની લાક્ષણિકતા શું છે, તો કોષરસ પટલ જીવંત હોય, પાતળું હોય, સ્થિતિસ્થાપક હોય, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ ધરાવે છે. એની લાક્ષણિકતા થઈ. હવે ત્યાર પછી આપણે કોષરસ પટલના કાર્ય જોઈશું કે ભાઈ કોષરસ પટલ છે તો એ કાર્ય શું કરે છે. તો તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. બીજી વસ્તુ, તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. ત્રીજી વસ્તુ, તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું નિયમનનું છે. ચોથી વસ્તુ, તેમાંથી ઓટુ અને CO2 જેવા વાયુઓ પ્રસરણ, વાયુ પ્રસરણ તમે ભણ્યા છે આપણે કે ઓટુ અને CO2 એનું વાયુ પ્રસરણ દ્વારા પસાર થાય છે. ત્યાર પછી તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પ્રસાર થાય છે, આશ્રુતિ દબાણ દ્વારા એ કોષમાંથી, કોષરસ પટલમાંથી પસાર થાય. તો આ જે છે એ એનું કાર્ય થયું. હવે એની અંદર બીજી વસ્તુ એ સમજાવી છે કે એની અંદર છે કોષ રસ પટલમાં પ્રસરણ કેવી રીતે થયું અને કોષના વાયુ વિનિમય આધારે એને આપણે સમજાવવાનું છે. ભાઈ પ્રસરણ એટલે શું અને કોષના વાયુ વિનિમયને આધારે સમજાવો. તો આ જે વસ્તુ તમને આપી છે
એ તમને એનું પ્રસરણ સમજાવ્યું છે કે કોષ છે એની અંદર CO2 જેવા કેટલાક દ્રવ્યોનું સકેન્દ્રણ વધે. હવે જે તમને ખબર છે ઉત્સર્ગ દ્રવ્ય છે જેનો શું કરશે, કોષ નિકાલ કરી દેશે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના CO2ના સકેન્દ્રણથી સાપેક્ષે સકેન્દ્રણ ઓછું હોય, જ્યારે CO2ના આ સંકેન્દ્રણ તફાવતને લીધે કોષમાંના CO2 છે કોષની બહાર નીકળી જાય. હવે એ આપણને ખબર છે કે ભાઈ એક બાજુ છે એ સકેન્દ્રણ ઓછું એટલે કે ઘટે, આશ્રુતિ દબાણ ઘટે તો એ બહાર નીકળે અને જેને કહેવાય પ્રસરણ, જે પ્રસરણ દ્વારા થાય. તેવી જ રીતે ઓટું છે કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશે, એટલે કોષમાં ઓટોનું સંકેન્દ્રણ ઘટે એટલે ઓક્સિજનનું સંકેન્દ્રણ ઘટશે. આથી પ્રસરણ વાત વિનિમય માટે અગત્યની ભૂમિકામાં કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે આ એનો ભાગ ભજવી લેશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે અને ઓક્સિજન છે એ અંદર પ્રવેશશે. તો આ જે થયું એ શું થયું, એનું પ્રસરણ. આમ પ્રસરણની જે ક્રિયા છે એ કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતાં વાયુ વિનિમયનો મહત્ત્વનો ભાગ સમજાવે છે. તો અહીંયા છે એ આપણે પ્રસરણ છે એ સંપૂર્ણ રીતે સમજાવવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છે એ કોષની અંદર કઈ રીતે હેરફેર કરે છે એના દ્વારા આપણે સમજાવી શકીએ. સૌ પ્રથમ પહેલાં પ્રસરણ એટલે શું, તો કોઈપણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સકેન્દ્રણ તરફથી તેમના ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે તો આ ક્રિયાને પ્રસરણ કહેવાય. તો આ જે ઘટના બની એની અંદર શું બન્યું, તો કાર્બન ડાયોક્સાઇડ છે એની સાંદ્રતા વધી એટલે એનો નિકાલ થયો, જ્યારે ઓક્સિજન છે એની અંદર ઘટ્યું એટલે એ અંદર પ્રવેશ્યું. તો આ રીતે કોષની અંદર પ્રસરણ થતું હોય છે. થેન્ક યુ.